વિષય ગુજરાતી કાવ્ય 9 હું તો પૂછું આજે આપણે એમાં ભાગ 2 આગળ ભણીએ. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. આ પ્રશ્ન આપેલા છે તેના ઉત્તર આપણે એક એક વાક્યમાં લખવાના છે. પહેલું, મોલ્લાની પીછીમાં શું જડેલું હતું, શું જડેલું છે. આપણે કાવ્યમાં આગળ ભણી જ ગયા ને કે મોલ્લાની પીછીમાં રંગબેરંગી ટીડલી ભળે જડેલી છે. આપણે અહીંયા લખીશું રંગબેરંગી ટીડલી. તો જવાબ આવશે મોલ્લાની પીછીમાં રંગબેરંગી ટીડલી જડેલી છે. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો જવાબ આવશે કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. તો આપણે શું લખીશું? આંબાની ટોચે પહોંચતો નથી. આંબાની ટોચે પહોંચતો નથી. જવાબ આપશે કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. ત્રીજું, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? તો જવાબ શું આવશે? ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે. તો જવાબ શું આવશે? બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે. તો જવાબ આવશે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે. ચોથું, કવિ આંખ વિશે શું વિચારે છે? તો આપણે કાવ્યમાં ભણ્યા કવિ આંખ વિશે શું વિચારે છે કે પોપચામાં મઢેલી અને દસેય દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? કવિ આમાં શું વિચારે છે કે પોપચામાં મઢેલી અને દિશે દિશામાં દેખતી મારી આંખ. તો આમાં કવિ કહે છે કે દસે દિશામાં મઢેલી દેખતી મારી આંખ કોણે બનાવી હશે? પાંચમું, કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તો પાંચમામાં શું જવાબ આવે? કવિ નવલખ તારાથી મઢેલા આપને આભલાની ચૂંદડી કહે છે. કવિ નવલખ તારાથી મઢેલા આભને આભલાની ચૂંદડી કહે છે. કવિ નવલખ તારાથી મઢેલા આપને આભલાની ચૂંદડી કહે છે. તો આમાં જવાબ શું આવે? કવિ નવલખ તારાથી મઢેલા આપને આભલાની ચૂંદડી કહે છે. પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો ઉદાહરણમાં એક શબ્દ આપેલો છે તેનું આપણે વાક્ય બનાવવાનું છે. તો શબ્દ શું છે? ધરતી. તો વાક્ય, બધાને લીલી છમ ધરતી જોઈને આનંદ થયો. તો વાક્ય બન્યું ને ધરતીનું કે બધાને લીલી છમ ધરતી જોઈને આનંદ થયો. એવી જ રીતે આપણને એ શબ્દ આપેલા છે તેના વાક્ય આપણે બનાવવાના છે. તો પેલું છું પેન્સિલ. તો તેનું વાક્ય બને છે, પેન્સિલથી લખવાની મજા આવે છે. બધાને પેન્સિલથી લખવાની મજા આવે છે ને. બીજું છે રબર. પેન્સિલ સાથે રબર રાખવું જ પડે છે. તમે પેન્સિલથી લખો તો ઇરેસ કરવું પડે છે ને, તો તેની સાથે રબર રાખવું જ પડે. ત્રીજું છે ગાય. ગાયને માતા માની સૌ પૂજે છે. ગાય આપણી માતા કહેવાય તો સૌ એને પૂજે છે. સૂરજ. સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. ઝાડ. ઝાડ આપણને શીતળ છાયા આપે છે. ઝાડ શીતળ છાયા આપે છે. તમે ઝાડ નીચે બેસું છે તો ઠંડો પવન અને શીતળ છાયા આપે છે.
પ્રશ્ન 3 નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો. આપણે કાવ્યમાં આગળ ભણ્યા ને એવી જ રીતે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. જો હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગરંગ વાણી આટી ડીલી કોણે જડી, વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. કવ્યામાં શું કહે છે? હું એવું પૂછું, કવ્યામાં પૂછે છે કે મોરના પીછામાં રંગેરંગલી ટીડલીઓ કોણે જડી હશે. ટીડલી એટલે શું થાય? નાનો ચાંદલો. કવિ એવું પૂછે છે. પછી છે, વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. તો કવિ એવું પૂછે છે કે બિલાડીની માંજરી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી હશે. બિલાડીની આંખ ભૂરા રંગની હોય છે. તો તમારે આ કાવ્ય પંક્તિ આ રીતે પૂરી કરવાની છે. જો હું તો પૂછું કે મોરલાની પછી કીકીઓ કોણે મઢી, તો આમાં વચ્ચેની જે કાવ્ય પંક્તિ આવે છે તો તમારે એ લખીને પૂર્ણ કરવાની. બીજું, હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિસ દેખતી આંખ મારી કોણે કરી, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી. તો આમાં કવિ શું કહે છે કે હું તો પૂછું પોપચામાં મઢેલી અને 10 દિશામાં દેખતી મારી આંખ કોણે બનાવી હશે. કવિ એવું પૂછે છે કે નવલખ તારાઓથી મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી હશે. તો આપણે આ પંક્તિ પણ પૂર્ણ કરવાની છે. જો અહીંથી હું તો પૂછું કે પોપચે મઢેલી ચૂંદડી કોણે કરી, તો આ વચ્ચેની પંક્તિ આપણે અહીંયા પૂરી કરવાની. પ્રશ્ન 4 નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાય છે તે શોધીને લખો. તો આપણે અહીંયા મોર આપેલું છે, તો મોરની જગ્યાએ આપણે કાવ્યમાં કયો શબ્દ વપરાણો છે? તો મોરની જગ્યાએ કાવ્યમાં આવેલું છે મોરલો, તો તે આપણે અહીંયા લખીશું મોર મોરલો. પછી આંબો, તો આંબાની જગ્યાએ આપણે શું કાવ્યમાં આવેલું છે? તો કે આંબલો. ગાય, ગાયની જગ્યાએ શું આપેલું છે કાવ્યમાં? ગાવડી. બિલ્લી, તો મીંદડી. આફ, તો આભલો. ચંદ્ર, તો ચાંદો. પ્રશ્ન 5 કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં ઓગ્ય શબ્દ લખો. આપણને ઉદાહરણ આપેલું છે માંજરી, તો માંજરી શું હોય? આંખ. તો શું લખેલું જવાબ? માંજરી આંખ. કીકી, કીકી તો શું હોય? કીકી ચકચકતી હોય, કીકી ચમકતી હોય. તો આપણે એ લખીશું કીકી ચકચકતી. ધાર, ધાર તો ધોળી, મીઠી. ગાયની ધાર હોય, ગાયનું દૂધ કેવું હોય? ધોળું, મીઠી. આપણે એ લખ્યું છે ધોળી ને મીઠી. ભમરડી, ભમરડી તો શું આવે? ભમતી. ભમરડો હોય, આપણે ફેરવીએ ત્યારે ભમતો હોય, તો એને લખશું ભમતી. દિશા, આપણી કેટલી દિશા છે? 10. તો આપણે લખીશું 10. તારા, તો તારા તો શું આવે? નવલખ. ટીલડી, ટીલડી એટલે રંગરંગવાણી. ચાંદલો. નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. આપણે એ શબ્દ આપેલા છે તો તેને આપણે એ ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે શબ્દ દૂધ, આંખ, થાળી, આપણે રંગ, તો આમાંથી પહેલો શબ્દ કયો આવશે? તો કે આભ. બીજો શબ્દ કયો આવશે? આંખ. પછી કયો આવશે? કે થાળી. આપણે આ શબ્દને ક્રમમાં ગોઠવવાના છે. પછી કયું આવશે? દૂધ. અને પછી આવશે રંગ. ગોઠવાઈ ગયા ને ક્રમમાં. કાવ્ય 9 હું તો પૂછું, આજે આપણે આ કાવ્ય પૂર્ણ થાય છે.